નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રોટલી ક્લબ ઓફના ડીઆર શિવાની સાની ઉપસ્થિતિમાં રોટલી અને રોટ રેકેટ સંયુક્ત સેમિનાર યોજાયો. અમદાવાદના રખિયાલ રોડ ખાતે શર્મા કોમ્પ્યુટર ટ્રેનિંગ ક્લાસનું કરાયું ઓપનિંગ. અમેરિકામાં રહેતા 42-84 કડવા પાટીદાર સમાજનું વર્જિનિયા ખાતે એક અધિવેશન યોજાયું હતું, જેમાં સમાજના વડીલો તથા દાતાઓનું સન્માન સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામે આવેલા દૂધ મંડળીમાં ચેરમેન તથા વાઇસ ચેરમેન બિન રિપ થયા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વીરપુર તાલુકામાં અમુક ગામડાઓમાં ડ્રોન કેમેરા દેખાતા લોકોમાં ભયનો માહોલ. છોટાઉદેપુર જિલ્લાના નાની સંગલી ગામના લોકો છેલ્લા 6 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સંપર્ક વિહોણા બની ગયા હતા. હવે જ્યારે સોકતા નદીના પાણી ઓસર્યા છે ત્યારે તેઓ ગામની બહાર આવી શક્યા છે. જામનગરના કાલાવડના ખરેડી ગામે વિનામૂલ્યે બાળકોનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ગર્લ્સ ટીમ અંડર 17માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. 48 કલાકમાં ભારતમાં 3 ઇન્ટરનેશનલ એરલાઇન ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. સિંધિયાના ગઢ પર કોંગ્રેસનો કબજો, એમપીની સ્થાનિક ચૂંટણીના પરિણામોએ આપ્યા સંદેશ. ઇન્દોરથી પુણે જતી બસ નબદામાં ખાબકી, 13ના મોત, 5-7 લોકોની હાલત ગંભીર. કચરાની ગાડીમાં મળી પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર. મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, 8 વર્ષમાં લાખો ખેડૂતોની આવક 2 ગણી થઈ. ગ્વાલિયરમાં કોંગ્રેસ, આપ, ઓબીસી પણ ચમક્યા, બીજેપીએ પાલિકા ગુમાવી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે